નમસ્તે મિત્રો, ઓહાય એકેડેમીના માધ્યમથી આપણે મુઘલકાળ ગુજરાતના ઇતિહાસમાં ભાગ એક પૂર્ણ કર્યો. હવે એ સિરીઝને જો આપણે આગળ વધારીએ એટલે ભાગ બે આપણે આજે જોઈ રહ્યા છીએ. તો આપણે પહેલા લેક્ચરમાં અકબર સુધી જોયેલું, અકબરનું ગુજરાતમાં શું સ્ટેટસ છે એ આખી વાત પૂર્ણ કરી. હવે અકબર પછીની આગળની વાત એટલે અકબરનો દીકરો સલીમ, સલીમ એટલે કે જહાંગીર, જેનો સમયગાળો આપણે લખ્યો 1605 એટલે સમયગાળાનું એટલું બધું મહત્ત્વ નથી. જહાંગીરના સમયમાં હવે ગુજરાતની પરિસ્થિતિ શું છે એ તરફ આપણે કંઈક આગળ વધીએ. તો હવે જહાંગીરનું નામ સલીમ છે, એની પત્નીનું નામ છે નૂરજહાં. જોકે આ બધું ગુજરાતમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાંય થોડું ધ્યાન રાખો. એનું જે નૂરજહાંનું મૂળ નામ છે મહેરુ નિશા, પણ અકબર જહાંગીરને શેખુ બાબા કહેતો હતો. આ બહુ રેર કેસમાં ખ્યાલ હશે, અકબર જહાંગીરને શું કહેતો, શેખુ બાબા તરીકે બોલાવતો હતો. સલીમનું નામ એ આપણને ખ્યાલ જ છે કે અકબરના ગુરુજી શેખ સલીમ ચિશ્તીના નામ ઉપરથી રાખવામાં આવેલું. અને આ જહાંગીરનો જન્મ છે ને ફતેહપુર સિકરીમાં થયો છે. હવે જહાંગીરના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ, તો બધા અલગ અલગ સૂબા આવે. સૂબા એટલે એક પ્રકારના રાજ્યપાલ ગવર્નર, એટલે સતત બદલાતા રહેતા હોય. સૌથી પહેલો સૂબો કોણ, જો આવો ક્વેશ્ચન આવે તો કુલીશ ખાન. આપણે અકબરમાં ભણેલા કે ગુજરાતનો મુઘલકાલીન પ્રથમ સૂબો કોણ, તો એ મિર્ઝા અઝીઝ કોકા. પણ જહાંગીરની પર્સનલી બાયોડેટામાં એવું પૂછે કે જહાંગીરનો પહેલો સૂબો તો કુલીશ ખાન છે, પહેલો સૂબો જે એનો રહેશે. પછી એક સૂબો આવે છે મુર્તજા ખાન બુખારી. આ મુર્તજા ખાન બુખારીનું શું કામકાજ છે, તો એને અમદાવાદમાં ત્રણ દરવાજા નામનું જે આપણું સ્મારક, એ ત્રણ દરવાજાની નજીકમાં એક મહોલ્લો વસાવ્યો, તો બુખારી મહોલ્લો કહેવાય છે. એટલે અમદાવાદમાં એને બુખારી મહોલ્લો વસાવ્યો. અને જે તે સમયે શું છે કે અકબર અને જહાંગીરના સંબંધો ક્યાંક છેલ્લા સમયે બગડેલા છે, એટલે અકબરે નક્કી કરેલું કે જહાંગીરને સત્તા સોંપવી નથી. જહાંગીર ઠેકાણા વગરનો થઈ ગયો હતો, એટલા માટે જહાંગીર સત્તામાં આવે એવો એક પક્ષ હતો, ને એ પક્ષમાં કયો વ્યક્તિ છે, મુર્તજા ખાન બુખારી. અને જહાંગીરને સત્તામાં લાવવામાં ટેકાવવામાં જે ગુજરાતના સૂબો થઈ ગયો એમાંથી કયો, તો મુર્તજા ખાન. સૂબો પછી બન્યો, ટેકો એને પહેલાં આપ્યો હતો. જહાંગીરનો પછી શું સેવા કરી તો મેવા મળશે ને, તો આ જહાંગીરને સત્તામાં મદદ કરી દીધી છે. અને પછી એક સૂબો છે શાહજહાં, ઓળખીએ છીએ આપણે, તાજમહેલવાળા ભાઈ છે. શાહજહાં એટલે જહાંગીરનો દીકરો, એ સૂબા પદે આવી ચૂકેલો છે. હજુ સુધી એક પણ મુઘલ વ્યક્તિ ગુજરાતમાં સૂબા પદે આવ્યો નહોતો. પહેલો મુઘલ વ્યક્તિ કોણ સૂબા પદે આવ્યો, શાહજહાં, જેને આપણે ખુર્રમ પણ કહીશું. આનું બીજું નામ છે, એટલે સાચું નામ છે ખુર્રમ. તો ખુર્રમ ગુજરાતના સૂબા પદે આવ્યો છે. તો આ જહાંગીર શાહજહાંને જ્યારે મૂકવા આવ્યો તો સૂબા પદે, નૂરજહાં અને શાહજહાં, જોકે કંઈ એ માતા અને પુત્ર નથી. શાહજહાંની માતાનું નામ તો જગત ગોસાઈ છે, જોધાબાઈ. અને આ નૂરજહાં, એટલે બંનેની ખટપટો બહુ હતી. શાહજહાં નૂરજહાંને સત્તામાં એક હતું શાસન નહોતો કરવા દેતો. અને જહાંગીરને જ્યારે આ સમાચાર મળ્યા કે ભાઈ આ બધું ડિસ્ટર્બ થઈ રહ્યું છે, એટલા માટે જહાંગીરે શાહજહાંને પ્રેમથી ગુજરાતનું સૂબાપદ આપી દીધું. એને સૂબાપદ અહીંયા આપવા આવેલું તો અમદાવાદમાં શાહજહાંનો પછી બર્થડે પણ ઉજવવામાં આવેલો. કાંકરિયા તરાવ કિનારે શાહજહાંનો 21મી વર્ષગાંઠ જે છે એ અહીંયા ઉજવવામાં આવી હતી. અને એ સમયે જહાંગીર ગુજરાતમાં આવ્યો તો બીમાર પણ પડી ગયો છે, એને પ્લેગનો રોગ લાગુ પડી ગયો. જહાંગીરને મરકીનો રોગ લાગુ પડ્યો અને એટલે અહીંયા રોકાયો તો અમદાવાદનું વાતાવરણે એને ધંધે લગાડ દીધો. એટલે જતાં જતાં શું બોલતો ગયો, ધુર્યું શહેર ગર્દાબાદ ગંદુ શહેર છે. અમદાવાદને ધુર્યું શહેર કહેવાવાળો જે મુઘલ બાદશાહ છે કોણ છે, તો જહાંગીર કંઈક આવું કહેતો ગયો છે. એટલે જહાંગીર સત્તામાં આવ્યો અને સત્તામાં આવ્યા પછી ગુજરાતનું પરિપ્રેક્ષ્ય શું છે આપણે જોઈ રહ્યા છીએ. સત્તામાં આવ્યો ત્યારે જહાંગીર, આપણે બોલ્યા કે અકબર જહાંગીરને સત્તામાં નહોતો લાવવા માગતો, કારણ જહાંગીરના બધા ડખા ટંટા ફંટા કેટલાય છે. તો આવા સંજોગોમાં જહાંગીર પણ સત્તામાં આવ્યો તેને ખ્યાલ છે કે એક બાદશાહ તરીકે એની જવાબદારીઓ શું છે, લોકો એને પસંદ ક્યારે કરશે, તો જો એ સારા કામ કરશે તો એને લોકો પસંદ કરશે. તો સત્તામાં આવે એટલે એને થોડા સારા સારા કામ કરેલા. સૌથી પહેલું સારું કામ, એને 12 મુદ્દાઓનો કાર્યક્રમ ઘડ્યો હતો કે ભાઈ મારા રાજ્યમાં આ 12 મુદ્દાઓને ક્રમાનુસાર ફોલો કરવામાં આવશે. અને એમાં જે અગત્યનો મુદ્દો એ હતો કે એ દર ગુરુવાર અને દર રવિવારે એના તમામ રાજ્યમાં હિંસા ઉપર પ્રતિબંધ મુકાવતું. થોડો એક્સ્ટ્રા ઓર્ડિનરી કામકાજ છે આ ભાઈનું. તો દર ગુરુવાર અને દર રવિવારે હિંસા ઉપર પ્રતિબંધ, કારણ જો કે એનું પર્સનલી એ છે માનવું કે ગુરુવાર એનો જન્મનો દિવસ એટલે બર્થડે છે, અને રવિવાર એનો રાજ્યાભિષેક દિવસ આવતો હોવાથી આ બે દિવસે કોઈ પ્રકારની હિંસા થશે નહીં. બાકી તો સારા સારા કામ જહાંગીરે કરાયા છે, તો જહાંગીરનું કંઈક આ કામકાજ. આ સિવાય જહાંગીરની થોડી કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ તો જહાંગીર છે ને એક ચિત્રકાર છે. જહાંગીર એક સારી કક્ષાનો શું હતો, ચિત્રકાર છે.
આના જેટલા સુંદર ચિત્રો કોઈ મુઘલ બાદશાહ અથવા તો જે રાજાઓ થઈ ગયા એમાં આટલા સુંદર ચિત્રો બીજું કોઈ દોરી શકતું નથી. અને એટલા માટે જ જહાંગીરનો સમયે મુઘલકાળમાં ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવાય છે. તો ચિત્રો સારામાં સારો દોરતો. બીજો આનો ગુણ જે છે એ શું છે તો આ પક્ષીવિદ છે, પક્ષીઓમાં સંશોધન કરતો. પક્ષીઓનો અવાજ સાંભળવો એ એક નંબરનો કેસ અને પક્ષીવિદ હોવું એ બીજા નંબરનો કેસ. તો આ પક્ષીવિદ છે સારામાં સારો. અને ત્રીજા નંબરની વસ્તુ કે જહાંગીર જેવો ન્યાય કોઈ મુઘલ બાદશાહ કરી શક્યો નથી, એટલે જહાંગીર ખુદ એક ન્યાયપ્રિય બાદશાહ રહેશે. બધા બાદશાહો ન્યાય કરતા હોય પણ જે ન્યાયનું તંત્ર જેને સારું ગોઠવ્યું હોય ને ન્યાયપ્રિય કહેવાય. તો જહાંગીરે પોતાના સમયમાં ન્યાય માટે સારામાં સારા પ્રયત્ન કરેલા. અને વાર્તાઓ મુજબ તો જહાંગીરે ન્યાયની સોનાની સાંકળ લગાવી હતી આગ્રામાં. આગ્રામાં શાહી બુરજ છે, શાહી બુરજ હતો ત્યાં. એને જે તે સમયે 60 સોનાની ઘંટડીઓવાળી એક સોનાની સાંકળ લગાવી. એટલે ઇમરજન્સી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાં જવાય એમ બાદશાહનો ન્યાય માગવો હોય તો એ સોનાની સાંકળ ખેંચવાની, બાદશાહ ગમે ત્યારે ખેંચાતા ખેંચાતા તમારા સુધી પહોંચી જાય. તો આ પ્રકારનો ન્યાય એને ગોઠવ્યો છે. એટલે જહાંગીરની કેરેક્ટરિસ્ટિક્સમાં શું છે તો એ ન્યાયપ્રિય છે, એ ચિત્રકાર છે, પક્ષીવિદ છે, બાકી દારૂડિયો બહુ હતો એ તમે બધા જાણો જ છો. આનાથી આગળ હવે વધીએ તો જે ગુજરાતના ઇતિહાસમાં જહાંગીરના સમયની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે છે કઈ તો વિદેશી પ્રજાનું ગુજરાતમાં આગમન. તો આ બધા જે ભુરિયા ગુજરાતમાં આવ્યા છે ને એ કેવી રીતે આવ્યા અને શું છે વર્ષોથી પૂછાય છે, કોણ બનેગા કરોડપતિમાં એ પૂછાયેલા છે. તો સૌથી પહેલાં જે વિદેશી પ્રવાસીમાં એ ખાસ અંગ્રેજ આવ્યા એ 1608માં વિલિયમ હોકિન્સ આવ્યો છે. એ તો આપણને ખ્યાલ જ છે કે હોકિન્સ આવ્યો, પણ એ હેક્ટર નામનું જહાજ લઈને આવેલો છે. આ જહાજ એને સુરતમાં મૂક્યું, સુરતથી સીધો આગ્રા ગયો, જહાંગીરના દરબારમાં ગયો, વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી માગી સુરતમાં, પણ કંઈ મજા આવી નહીં. જહાંગીરને પેલા પોર્ટુગીઝોએ કાન ભંભેરણી કરી રાખી હતી કે સાહેબ આને કોઈ પરવાનગી ન આપતા, એટલે જહાંગીરે એ સમય આપી નહીં. આમે મુઘલોને દરિયાના વેપારથી એ લોકો કોસો દૂર છે, એમને આમાં કંઈ ગતાગમ પડતી નહોતી. એ જમીનના બાદશાહ હતા અને આ અંગ્રેજો દરિયાના બાદશાહ બનવા આવ્યા હતા. તો પરવાનગી ન આપી એટલે પછી શાંતિથી કેટલોય પ્રયત્ન કરી 1611માં આ વિલિયમ હોકિન્સ પાછો ગયો છે, એ જ હેક્ટર નામનું જહાજ લઈ પરત ગયો છે. તો જહાજનું નામ યાદ રાખો હેક્ટર, આમ તો પૂછાઈ ગયેલું છે છતાંય રિપીટ થઈ શકે છે. ક્યારે આવ્યો 1608માં, ક્યારે પાછો ગયો 1611માં. હવે વિલિયમ હોકિન્સ એકલો નથી આવ્યો, જહાજમાં એનો મિત્ર પણ જોડે આવ્યો છે વિલિયમ ફિન્ચ. અને આ બે વિલિયમ જોડે આવ્યા ટૂંકમાં, આ બે વિલિયમ, વિલિયમ હોકિન્સ અને વિલિયમ ફિન્ચ. વિલિયમ ફિન્ચનું કામકાજ વેપારની પરવાનગી નથી, એ રખડવા આવ્યો છે રખડપટ્ટી માટે. તો એને માર્કેટમાં રખડપટ્ટી કરતાં કરતાં કયો મુદ્દો એને સાંભળ્યો અને પછી લખ્યો તો સલીમ અને અનારકલી. આખા વિશ્વને ખબર છે એ મુદ્દો એને ઉઠાવ્યો, સલીમ અને અનારકલીની વાતોનું વર્ણન કયા અંગ્રેજ પ્રવાસીએ કર્યું હતું તો વિલિયમ ફિન્ચે કર્યું છે, આ ઓછી ખબર હશે. તો વિલિયમ ફિન્ચને થોડું ધ્યાન ઉપર રાખો. તો હાલ પરવાનગી મળી નથી. હવે પરવાનગી કેમ નહીં મળશે તો એક નાનો પ્રસંગ બન્યો 1612માં સુરત બંદર. એ સુરત બંદરમાં અંગ્રેજોના 3 જહાજ સુરતે આવવા માટે કોશિશ કરતા હતા, પણ પોર્ટુગીઝોના જહાજે એમને રોક્યા કે ભાઈ તમને કોઈ અહીંયા પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે અંગ્રેજોનો પિત્તો ગયો અને એમની સામે હુમલો કર્યો. તો પોર્ટુગીઝો અને અંગ્રેજો વચ્ચે સુરત બંદરમાં 1612માં યુદ્ધ થયું. આ યુદ્ધમાં અંગ્રેજો જીત્યા. એટલે અંગ્રેજો ભારતમાં આવીને પ્લાસીએ લડશે, બક્સરે લડશે અને કેટલીય ધમાલો કરશે, પણ એ પહેલાં ભારતમાં આવ્યા પછી લડેલું યુદ્ધ એટલે કહ્યું તો પોર્ટુગીઝો સાથેનું યુદ્ધ. અને આ પોર્ટુગીઝોને આજ દિન સુધી કોઈ વ્યક્તિઓ, વિદેશી વ્યક્તિઓ હરાવી નહોતા શક્યા. પહેલીવાર અંગ્રેજો જીતી ગયા અને જીતવા માટે જવાબદાર આમનો કેપ્ટન બેસ્ટ. તો બેસ્ટ નામનો એક કેપ્ટન, આ બેસ્ટના જોડે ડ્રેગન નામનું જહાજ હતું, એ ડ્રેગન જહાજ લઈને એને પછી ચીનવારી કરી અને જીતી ગયો ભાઈ સાહેબ. આ તો જીત્યો એટલે જહાંગીરને સ્પાર્ક થયો. બે કારણે જહાંગીરે પરવાનગી આપી, એક કારણ અંગ્રેજો જીત્યા એટલે, અને બીજું કારણ કહ્યું તો 1611માં નૂર જહા જોડે જહાંગીરના લગ્ન થયા. નૂર જહા એટલે સંસારમાં સૌથી સુંદર સ્ત્રી, જેટલા સુંદર હતા ને એનાથી અનેક ગણા બુદ્ધિશાળી હતા અને એનાથી અનેક ગણા કપટી હતા. તો એમને બુદ્ધિ દોડાવી કે ભાઈ આ જે પોર્ટુગીઝોનું દરિયામાં વર્ચસ્વ, જો આપણે એમના ઉપર ડિપેન્ડેડ રહ્યા એકલા એમના ઉપર તો પરિસ્થિતિ બગડી જશે, એટલે ઓપ્શન ક્રિએટ કરવો જરૂરી છે. એટલે નૂર જહાએ જહાંગીરને સમજાયા કે ભાઈ અંગ્રેજો સર્વશક્તિમાન બની રહ્યા, એટલે આપણે આમના ઉપર આધારિત નહીં રહેવાય, પોર્ટુગીઝો ઉપર આધારિત. તો અમને પરવાનગી આપો, જો ઓપ્શન હશે તો બંને આપણને સાચવશે. એટલા માટે 6 ફેબ્રુઆરી 1613ના દિવસે જહાંગીરે સુરતમાં વેપારી કોઠીની છૂટ આપી. કઈ પ્રજાને? અંગ્રેજ પ્રજાને. વર્ષોથી આવે છે બાબા આદમના સમયનો આ ક્વેશ્ચન કે અંગ્રેજોને સૌ પ્રથમ વેપારી કોઠી કોને? તો જહાંગીરે આપી છે. તારીખ યાદ રાખજો, યાદ રહેતો
આ જે સુરતની વેપારી કોઠી છે એનો સુપરવાઇઝર, દરેક વેપારી કોઠી હોય એનો સુપરવાઇઝર હોય, કોઠી કેવી રીતે ચાલશે શું છે એટલે થોડું વધારે ડિટેલમાં જશે, પણ યાદ રાખો કે એ વેપારી કોઠીનો સુપરવાઇઝર કોણ હતો, તો ટોમસ એલ્ડવર્થ. તો ટોમસ એલ્ડવર્થ નામનો એક અંગ્રેજ જે છે એને રાખ્યો છે સુપરવાઇઝર તરીકે. તો પરવાનગી આપતો એક શાહી પરવાનો તૈયાર થઈ ગયો, પણ એ કન્ડિશન કોણ કરશે કે ભાઈ કેવી રીતે વેપાર કરશું, કેવી રીતે ટેક્સેશનની જીએસટીની નીતિ નક્કી કરવી પડશે ને ભાઈ અંગ્રેજો અને આ જહાગીરની વચ્ચે. એટલે જહાગીરે એમના વેપારીઓ થકી સંદેશો મોકલાયો એમના રાજાને. એ વખતે રાજા હતો જેમ્સ પહેલો. તો આ બધા એમના છે બધા માણસો, જેમ્સ પહેલાંના વ્યક્તિઓ છે, કે ભાઈ તમારો કોઈક આવો જવાબદાર ભૂરીઓ બોલાવો જેથી કરીને આપણે કન્ડિશન કાઉન્ટર સાઇન કરી નાખીએ. તો એ પરવાનગીની કન્ડિશન કરવા માટે 1615માં સર ટોમસ રો આવ્યો છે. તો આ રો, ટોમસ રો, એલિઝાબેથ જે છે ને ઇંગ્લેન્ડના રાણી, આ ટોમસ રોને હંમેશા ઓનેસ્ટ રો કહેતા, ઓનેસ્ટ, પ્રામાણિક, એટલો બધો ભલો માણસ હતો. એટલા માટે જહાગીરની સાથે સામે મોકલ્યો કે ભાઈ તું જા અને આ બાદશાહ જોડે સારી કન્ડિશન કરતો હોય. તો આ ટોમસ રો 1615માં આવ્યો, પણ એ પણ જહાજ લઈને આવ્યો છે. કયું જહાજ? તો બાયન, બાયન નામનું જહાજ લઈ આવ્યો. અજમેરમાં જહાગીર જોડે મુલાકાત. તો સુરતમાં આવ્યો તો સમાચાર મળ્યા કે ભાઈ બાદશાહ તો નથી આગ્રામાં, બાદશાહ સીધા ક્યાં આવેલા છે? અજમેરે આવેલા છે દરગાહ દર્શન કરવા માટે. તો એ સીધો અજમેર ગયો. અજમેરમાં મુલાકાત થઈ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ટોમસ રો અને જહાગીરની સૌ પ્રથમ મુલાકાત કઈ જગ્યાએ? તો અજમેરમાં થઈ. અજમેરમાંથી બે જણા પછી સીધા આગ્રા ગયા. આગ્રા રહી શાંતિથી રોકાયા છે 1619 સુધીમાં. સારામાં સારી કન્ડિશનો જે ગિફ્ટ હતી એ બધી આપીએ દેવા માઈ સામસામે, અને પરવાનગી મળી ગઈ છે. 1619માં રો પાછો ગયો ત્યારે કયું જહાજ લઈને? એ ડબલ એની એન નામનું જહાજ લઈને પાછો ગયો છે. તો આનામાં બે જહાજ આવશે. બાયન લઈને આવ્યો, એન નામનું જહાજ લઈને પાછો ગયો છે. તો એ વખતે શું છે કે જ્યારથી પરવાનગી મળી એટલે જહાજોની અવર જવર વધી જ, એટલે બાયન તો રવાના થઈ ગયો હશે, એટલે ફરી બીજા કોઈક અલગ જહાજમાં ગયો છે. હવે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટોમસ રોની સાથે અન્ય કયો મિત્ર આવેલો? તો એડવર્ડ ટેરી. તો એના સાથે એ જ જહાજમાં, બાયન નામના જહાજમાં આવવાવાળો વ્યક્તિ એટલે એડવર્ડ ટેરી. તો એક અહીંયા કેસ જોયો આપણે કે વિલિયમ હોકિન્સની સાથે કોણ આવ્યું? તો વિલિયમ ફિન્ચ આવ્યો છે. અને ટોમસ રોની સાથે કોણ આવ્યું? તો એડવર્ડ ટેરી નામનો પ્રવાસી આવ્યો છે. એટલે ટૂંકમાં કંઈક આવા આવા વ્યક્તિઓ એ વેપારની પરવાનગી. તો પરવાનગી કોને લીધી? ટોમસ રોએ લીધી છે. કન્ડિશનો, ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી એને કરી છે. એ સિવાયના અમુક પ્રવાસી આવ્યા છે, પણ એ ખાલી પ્રવાસી છે. એ ફક્ત ને ફક્ત ભારતમાં અને ગુજરાતમાં રખડવા જ આવ્યા છે. તો આમાં કોણ છે ઇમ્પોર્ટન્ટ? તો 1615માં ટોમસ કોડિયાત નામનો એક અંગ્રેજ પ્રવાસી છે. સુરત જોવા આવ્યો હતો, પણ એટલો બધો કમનસીબીઓ વ્યક્તિ છે કે સુરતમાં જ મરી ગયું. તો આ સુરતમાં અવસાન પામ્યો હોય એવો અંગ્રેજ પ્રવાસી કયો? તો આ ટોમસ કોડિયાત છે. આનું આ ભૂત ફરતું હશે ભાઈ સુરતમાં, ધ્યાન રાખજો. 1623માં એક ઇટાલીનો પ્રવાસી આવ્યો છે, પેટ્રો એલ્લા વેલે. વિચિત્ર નામ છે પણ યાદ રહી જાય, જેટલા નામ વિચિત્ર એટલા મેક્સિમમ યાદ રહે, કારણ કે આપણે તો પેલા એમસીક્યુ ફોર્મેટવાળા. તો આ પેટ્રો એલ્લા વેલે ઇટાલીનો પ્રવાસી છે, ફક્ત સુરત જોવા આવ્યો હતો. 1624માં એ પણ રવાના. હા, જોકે રવાના ક્યારે થયો? તો 1624માં પરત ફર્યો છે. પેલો ભાઈ તો સુરતમાં મરી ગયો એટલે કોઈ વાંધો આવશે નહીં. તો આટલા જે વિદેશી પ્રવાસી, બધી જે ભૂરિયા પરિવાર છે ને એ સમયે આ ગુજરાત, આ ફક્ત ને ફક્ત ગુજરાતમાં જેને પગ મૂક્યા છે ને એવા લોકો આવ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોકિન્સ અને છેલ્લે ઇટાલીનો પેટ્રો એલ્લા વેલે, ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. વિલિયમ હોકિન્સ છે ને સુરતથી એટલો ગદગદિત થઈ ગયો હતો કે એને જે તે સમયે ઇંગ્લેન્ડમાં જઈને એટલો સુરતનો પ્રચાર કર્યો ને તો પછી આ બધા સુરત જોવા આવતા ફક્ત ને ફક્ત. અને વિલિયમ હોકિન્સ સુરત, ગુજરાતને શું કહેતો? સુરતવાળું રાજ્ય કહેતો. એટલે ગુજરાતની ઓળખાણ સુરતના કારણે હતી. એટલે કોઈક વાર ક્વેશ્ચન આવે કે કયા પ્રવાસીએ ગુજરાતને સુરતનું રાજ્ય કીધું છે, તો વિલિયમ હોકિન્સે શું કીધું છે ગુજરાતને? સુરતનું રાજ્ય. તો આ સુરતનું રાજ્ય કીધું છે. ધારો કે આપણે એવું ખ્યાલ જ હશે કે સલ્તનત કાળ ચાલતી ને ત્યારે ગુજરાતને લોકો ખંભાતનું રાજ્ય કહેતા. ખંભાત બંદર એવું જોરદાર છે, અને મુગલોના સમયમાં સુરત બંદર જોરદાર છે. પણ સુરતને અન્ય લોકોએ નહીં, એમાં નામ છે વિલિયમ હોકિન્સ આવું બોલતો ગયો છે. તો ઓકે, હવે જહાગીરની ગુજરાતમાં બીજી નાની પરચુરણ વાતો છે. એને રાશિ પ્રકારના સિક્કા ગુજરાતમાં કોતરાય. આપણી 12 રાશિઓ આવે, દરેક રાશિનો કશોક સિમ્બલ હોય છે, તો એ સિમ્બલ સિક્કા પર કોતરાઈ દેવાનો. તો આવા કેટલી પેટર્ન થઈ? 12. એટલે તમને એવું ના પૂછે રાશિ, તો એવું પૂછી શકે કે 12 અલગ અલગ પ્રકારના સિક્કાઓ કોને કોતરાયા? તો પણ જહાગીર આવશે. તો ગુજરાતમાં કોતરાય છે એથી બધા આખા ભારતમાં જશે.
સેકન્ડ નંબર ઉપર શેઠ શાંતિદાસ ઝવેરી અમદાવાદનો એ સમયનો ઝવેરી વ્યવસાયનો સૌથી મોટો બિઝનેસ ટાઇકુન છે આ શાંતિદાસ ઝવેરી. એ શાંતિદાસ ઝવેરીએ એક ભવ્ય દેરાસર બનાવ્યું હતું, ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર. પાર્શ્વનાથ એ જૈનોમાં 23મા નંબરના તીર્થંકર છે, સાપ એમનું પ્રતીક છે. તો આ પાર્શ્વનાથે એક એમના પાર્શ્વનાથનું એક દેરાસર બાંધ્યું. અત્યારે આ દેરાસર નથી, જ્યારે હતું ને ત્યારે સરસપુર વિસ્તારમાં હતું. કેમ નથી તો આવે છે ઔરંગઝેબ પાછળ પાછળ આવશે એટલે જોઈશું આપણે. તો આ શેઠ જાનતીદાસ ઝવેરીએ ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું. અને બાકી જહાગીરની કોઈ બીજી ગુજરાતની માહિતી એટલી જોરદાર નથી, બાકી તો નાની નાની વાતો કેવી. જહાગીર ગુજરાતમાં આવ્યો હતો, તેને ખંભાતમાં ખીચડી ખાધી હતી. હવે આ બિલકુલ ઠેકાણા વગરના એક ક્વેશ્ચન છે, તો ધ્યાનમાં રાખજો કયા મુગલ બાદશાહે ખંભાતમાં ખીચડી ખાધી. તો જહાગીરે ખીચડી કાઢી છે. બીજું કામકાજ, અમદાવાદના એક શેઠ થઈ ગયા મગનલાલ. એ શેઠ મગનલાલને જહાગીર મામા કહેતો હતો. આ એટલા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી, પણ છતાંય નોટ ડાઉન કરજો, એ તમે થોડું ધ્યાન રાખો. જહાગીરની આત્મકથા છે જહાગીરનામા, એટલું બધું કંઈ એમાં મજા નથી. બે મુગલ બાદશાહોએ આત્મકથા લખી, ફક્ત ને ફક્ત બાબરે બાબરનામા અને સેકન્ડ નંબર ઉપર જહાગીરની જહાગીરનામા. હુમાયુનામા છે આત્મકથા નથી, એ ગુલબદન બેગમ હુમાયુની બેને લખી છે. અકબરનામા આપણે ગયા લેક્ચરમાં ભણ્યા કે અકબરનામા, અકબર તો થમ્સઅપવાળો માણસ છે, તો એ લખવાવાળો કોણ છે, તો અબુલ ફઝલ લખ્યું છે. હવે આવશે જહાગીર, તો જહાગીરનામા. તો આત્મકથા ફક્ત બે, બાબરનામા જહાગીરનામા. બાબરની સત્તા ગુજરાતમાં છે નહીં, ખાલી જહાગીરની છે. તો આટલું કામકાજ જહાગીરનું છે. જહાગીર જમ્મુ અને કાશ્મીરમાં અવસાન પામેલો અને એને દફન કરવામાં આવેલો લાહોરમાં. તો આની દફનવિધિ લાહોરમાં છે. એને પોતાનો મકબરો જાતે બનાવ્યો હતો. કહેવાય છે ને કે જાતે પોતાની કબર જાતે ખોદવી, તો એને પોતાની કબર તૈયાર રાખી હતી, ખાલી ડેડ બોડી ટ્રાન્સફર કરવાની હતી. તો ભાઈ અવસાન પામે તેમના છોકરાઓ લાહોરમાં દફન કરી આવે એની ઈચ્છા હતી, તો એને દફન ક્યાં થયો છે, લાહોરમાં દફન થયો છે. બાકી જહાગીરનું આની બારનું ગુજરાત સાથે સંલગ્ન બીજી કોઈ માહિતી નથી.